વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગયા લેક્ચરમાં આપણે દાખલો નંબર 17 સુધી સ્વાધ્યાય 5.3 માં પૂરું કરેલું હતું. હવે દાખલા નંબર 18 જોઈએ. દાખલા નંબર 18 માં શું કીધું છે જોવો, તો કે વારાફરતી A અને B ને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળની મદદથી એક કુંતલ બનાવેલું, કુંતલ એટલે સ્પાઇરલ બનાવેલું છે. તેની શરૂઆત A થી થાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યા 0.5, 1 સેમી, 1.5 સેમી, 2 સેમી હોય તો આવા 13 ક્રમિક કુંતલો અર્ધવર્તુળોથી બનતા કુંતલની કુલ લંબાઈ આપણે શોધવાની છે. હવે ધ્યાન અહીં આપજો, તો કે સૌથી પહેલાં તો અહીંયા ત્રિજ્યા R બરાબર કેટલી છે, તો કે 0.5 સેમી. 0.5 સેમી 13 ક્રમિક કુંતલો છે. કેટલા કુંતલો છે? 13 છે, બરાબર. એટલે n બરાબર કેટલા થશે? 13, બરાબર. ચલો જો જો અહીંયા ધ્યાન આપજો, આ કેન્દ્ર A છે, બરાબર. આ કેન્દ્ર શું છે? A છે, બરાબર. તો અહીંયાથી એક કુંતલ બનાવું છું, અર્ધવર્તુળ બનાવું છું, આમ અર્ધવર્તુળ બનાવી, બરાબર. તો આટલી ત્રિજ્યા થઈ. હવે અહીંયા હું B લઈ લઉં. હવે હું શું કરું ખબર છે? જો આટલું માપ મેં આને બનાવવા માટે લીધું, હવે આટલું વત્તા આટલું માપ લઉં હું, બરાબર. એટલે માપ કેવું થયું કે ડબલ થઈ ગયું. એટલે હવે હું આટલી ત્રિજ્યા લઉં તો અહીંથી આમ બનાવું, બરાબર. તો શું થશે? અહીંથી આટલે સુધી આ બન્યું, બરાબર. તો આ માપ ડબલ થઈ ગયું, બરાબર. હવે એ માપ તો ડબલ થઈ ગયું, હવે શું થવાનું? આટલું માપ લેવાય, બરાબર. તો ઓટ દોઢું માપ થઈ જશે, બરાબર. એટલે હજી આમ કુંતલ બનશે, અહીંયા અર્ધવર્તુળ બનશે. આ અહીં સૌથી પહેલા તો વર્તુળની લંબાઈ કેટલી થાય? પહેલા તો કે 2πr થાય. માટે અર્ધવર્તુળની લંબાઈ કેટલી થાય? 2πr. આવી રીતે ચાલતું રહે, બરાબર. તો આના પરથી પ્રથમ પદ કેટલું થાય? πr થાય. ડી કેટલો થાય? 2πr-πr. એટલે કેટલા વધે? πr જ વધે. માટે Sn નું સૂત્ર વાપરીએ આપણે, તો શું થશે અહીંયા? n/2 2a + n-1 × d. ચલો અહીંયા S 13, તો 13/2 2a, એ કેટલા છે અહીંયા? πr વત્તા અહીંયા 13 - 1, ડી કેટલા છે? πr છે, બરાબર. ચલો માટે S 13 બરાબર 13/2, પેલા 2 × πr છે એટલે 2πr થશે, અને પેલું 13 - 1 એટલે 12, અને πr ગુણાકારમાં એટલે 12πr થશે. ચલો 13/2, આ કેટલા થાય? 14πr. 13/2 14, એમને એમ રાખો. પાઈ કેટલા લેવાના? 22/7. ત્રિજ્યા કેટલી છે? 0.5 સેન્ટીમીટર આપેલી શરૂઆતની, એટલે આપણે એવું લખી શકાય 5/10. ચલો 2 × 7 = 14, 7 × 7 = 2, અહીંયા 5 × 2 = 10, 2 વડે અહીંયા 11 ભાગ ચાલે, એટલે 13 × 11 થઈ જશે, બરાબર. તો શું થશે? ચલો અહીંયા આપણે જોઈએ, 13 × 11 કરી દઈએ, 0 13 1 13, અહીંયા 13 1 13, 3 આ થાય 4 અને આ 1, એટલે કે 143. આમ 13, આમ કુંતલોની કુલ લંબાઈ કેટલી થઈ જશે? 143 સેન્ટીમીટર. ચલો એ જ પ્રમાણે હવે આપણે 19મો દાખલો જોઈએ. તો કે લાકડાની 200 ભારીઓ ગોઠવેલી છે નીચે પ્રમાણે. એમાં તળિયાની વારીમાં 20, એટલે આપણે સમાંતર શ્રેણી બનાવીએ એના આધારે. સૌથી પહેલાં શું બનશે?
સમાંતર શ્રેણી શું બને તો તળિયાની હારમાં 20 પછી એની ઉપર 19 પછી 18 આમ ચાલતું રહેશે તો પ્રથમ પદ કેટલું 20 સામાન્ય તફાવત 19 માઇનસ 20 એટલે કે માઇનસ 1 બરાબર હવે શું કીધું છે 200 ભારીઓ ગોઠવવા માટે કેટલી હારની જરૂર પડશે કેટલી એટલે આ બધી ભારીઓ છે તો ટોટલ 200 ભારીઓ છે તો s n બરાબર કેટલા છે 200 n આપણે શું કરવાના શોધવાના બરાબર ચલો તો માટે સૂત્ર શું કરીશું આપણે કે s n બરાબર n / 2 2a + n - 1 * d ચલો s n કેટલા છે 200 n / 2 2a એ કેટલા છે મારી પાસે 20 વત્તા અહીંયા n શોધવાના આ માઇનસ 1 ચલો આ 200 દુકેલા થઈ જાય 400 એ આ કેટલા થશે 40 આ માઇનસ આની જોડે ગુણાય તો શું થાય માઇનસ એ ના માઇનસ માઇનસ શું થાય પ્લસ 1 ચલો 400 એ 40 વત્તા કેટલા થાય 41 માઇનસ ચલો 400 41 એ માઇનસ n સ્ક્વેર આ બંને પદ પહેલી બાજુ જતા રહે આ માઇનસ વાળું પદ ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જાય આ પ્લસ વાળું પહેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય અને આ તો ત્યાંના ત્યાં 400 બરાબર તો 0 હવે મારે 400 ના અવયવ પાડવાના સરવાળો 41 આવો જેમ ગુણાકાર 400 આવો જોઈએ બરાબર તો જો અહીંયા 2 દુકેલા થાય 4 થાય 4 એ દાન કેલા થાય 40 અને 40 એ દાન 400 હવે આના હજી ઓર અવયવ પાડો તો શું થઈ જાય 2 5 10 થઈ જાય આના પર 2 5 10 થઈ જાય બરાબર એટલે જો આ 2 2 4 2 8 2 16 બરાબર અને પેલા પાયો પાયો કેટલા થશે 25 બરાબર માટે શું થાય n - 25 n - 25 અને n - 16 બરાબર 0 માટે n બરાબર 25 અને n બરાબર 16 બરાબર આમ આવી રીતે બે હોઈ શકે પણ આપણે જોઈએ કે ભાઈ સૌથી પહેલા એ n નું સૂત્ર વાપરી દે a + n - 1 * d પહેલા 25 માટે જોઈ લઈએ બરાબર તો પ્રથમ પદ a કેટલું છે 20 વત્તા અહીં શું થશે 25 - 1 d કેટલા છે - 1 એટલે 20 આ કેટલા થશે 24 પણ કેવા થશે - 24 એટલે કે - 4 તો ભારી સંખ્યા કોઈ દર ઋણ હોય ને એટલે જે શક્ય નથી બરાબર માટે હવે નવું જોઈએ તો કે a 16 માટે જોઈ લઈએ તો a વત્તા 16 માઇનસ અને t કેટલા માઇનસ અને a ની કિંમત કેટલી છે 20 આ કેટલા થશે 15 થશે પણ માઇનસ 1 જોડે ગુણા છે એટલે માઇનસ 15 એટલે કે 5 a 16 બરાબર 5 આમ સૌથી ઉપરની હારમાં એટલે કે સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ હશે તો કે 5 ભારીઓ હશે બરાબર છે અને ટોટલ કેટલી હાર હશે તો કે ભાઈ 16 હાર હોવી ચલો દાખલા નંબર 20 મો જોઈએ છેલ્લો દાખલો આ દાખલો પૂરો થાય એટલે આપણું પ્રકરણ અહીંયા પૂરું થઈ જશે એક બટાકા ઉપાડવાની હરીફાઈ લગાવેલી છે એમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલી છે અને ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટાકો પછી 3 મીટર દૂર પછી ઓર 3 મીટર દૂર એમ બીજું ત્રીજું આવી રીતે 10 બટાકા મૂકેલા છે હવે વ્યક્તિએ શું કરવાનું છે ડોલ પાસેથી દોડવાનું છે અને બટાકું લઈને પાછું એટલા અંતરે આવીને ડોલમાં મૂકવાનું છે આવી રીતે કરવાનું છે તો કુલ કેટલું અંતર દોડવું પડે 10 એ 10 બટાકા લઈને પાછા મૂકો તો કેટલું અંતર દોડવું પડે આપણે અહીંયા જોઈએ તો એક સીધી રેખા હું બનાવી દઉં છું એક સીધી રેખા છે બરાબર એમાં ડોલ છે આવી રીતે બટાકા છે હવે જોજો અહીંયાથી આ પહેલો બટાકો કેટલા મીટર અંતરે 5 મીટર અંતરે પછી આ બીજો બટાકો કેટલા મીટર અંતરે 3 મીટર અંતરે ત્રીજું બટાકું કેટલા મીટર અંતરે 3 મીટર અંતરે એ જ પ્રમાણે આ ચોથું બટાકું 3 મીટર અંતરે
આને આપણે નામ આપી દઈએ એ બી સી આર છ. જો હવે સમાંતર શ્રેણી બનાવું છું, કેવી રીતે બનાવું જોજો અહીંયા. તો કે ભાઈ અહીંયાથી આ 5 મીટર અંતર એક બટાકો છે, એટલે હરીફ શું કરશે, અહીંથી આ 5 મીટર અંતર કાપશે. આ બટાકો લાઈન ફરી પાછો આમ આવશે, એટલે બીજું 5 મીટર અંતર કાપશે, એટલે કુલ અંતર કેટલું થશે 10. એટલે પહેલું અંતર કેટલું થાય 10 થાય. હવે ફરી હરીફ અહીંથી આ બટાકો લેવા જશે તો આ કુલ અંતર કેટલું 8 મીટર છે, એટલે અહીંથી આમ 8 મીટર કાપશે. તો આ બટાકો લઈને ફરી પાછો આમ કેટલા મીટર આવશે, 8 મીટર જ આવશે. એટલે 8 વત્તા 8 કેટલા થશે, કુલ 16 મીટર થશે. બરાબર. એ જ પ્રમાણે અહીંયાથી હવે આ ત્રીજું બટાકો લેવા જાય છે, તો જો 5 વત્તા 3 8 વત્તા 3 11, એટલે અહીંથી આ જશે તો 11 મીટર અંતર કાપશે. બરાબર. તો આ બટાકો લઈને ફરી પાછો આમ આવે તો બીજું 11 મીટર અંતર કાપે, એટલે કેટલા થશે 22 11 2 22 થશે. બરાબર. એ જ પ્રમાણે ચોથું બટાકો લેવા જાય તો અંતર કેટલું 5 ને 3 8 ને 3 11 ને 3 14, એટલે હરીફ અહીંથી કુલ 14 મીટર અંતર કાપશે. બરાબર. એ જ પ્રમાણે એ બટાકો લઈને પાછો આમ આવે ડોલમાં મૂકવા માટે તો બીજું 14 મીટર અંતર કપાય, એટલે કુલ અંતર કેટલું થઈ જાય 28 મીટર. આ રીતે સમાંતર શ્રેણી બને. હવે પ્રથમ પદ 10, અંતિમ પદ 16 - 10, એટલે કેટલા થશે 6, અને એન કેટલા 10, કારણ કે ટોટલ 10 બટાકા છે. હવે શું કીધું છે, કુલ કેટલું અંતર કાપવું પડે, કુલ કેટલું અંતર દોડવું પડે, એટલે આપણે એસ એન બરાબર લઈ લઈએ એન બાય 2 2 એ + n - 1 × d. ચલો અહીંયા એસ 10, શું થશે 10 બાય 2. ચલો 2a એટલે 2 × n કેટલા છે 10, a કેટલા છે 10 છે. ચલો અહીંયા n 10 - 1 બરાબર, t કેટલા છે 6. ચલો કેટલા થશે 5 થશે, 10 2 કેટલા થાય 20 થશે, 10 2 20 થશે. હવે 10 - 1 કેટલા થશે 9 થશે, 9 × 6 કેટલા થશે 54 થશે. બરાબર. એટલે 5 આ કેટલા થાય 74 થાય. ચલો ગુણાકાર કરીએ તો 5 ચોક 20 ની 0 વધી 2, 5 સીધા 35 ને 2 37. આમ એસ 10 બરાબર કેટલો 375 મીટર. આમ આ જે હરીફાઈમાં જે હરીફ હતો એણે કુલ 370 મીટર અંતર દોડવું પડે, 370 મીટર અંતર દોડવું પડશે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણું અહીંયા 5મું પ્રકરણ સમાંતર શ્રેણી કે અહીંયા પૂરું થાય છે. બરોબર. સૂત્રોની પ્રેક્ટિસ કરજો, સૂત્રોને ધ્યાનથી તૈયાર કરજો, દરેક દાખલાની પ્રેક્ટિસ કરજો, આના જેવા જાતે બીજા કોઈ તમને દાખલા મળે એ દાખલાની પ્રેક્ટિસ કરજો, તો પરીક્ષામાં તમને વાંધો આવશે નહીં. થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો. ઇફ યુ લાઈક ઇટ ધેન લાઈક શેર, એન્ડ ફોર વોચિંગ ધ મોર વિડીયોઝ પ્રેસ ધ બેલ આઇકન એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ.